સમાચારમાં આગળ વધીએ તો 8 નવેમ્બર 2016 દેશમાં થયેલી નોટબંધી વખતે જે જ્વેલર્સે 50 લાખથી વધારેનું ટર્નઓવર કર્યું છે તેમના પર તવાઈ આવી છે. ગુજરાતભરના જ્વેલર્સને નોટિસ ફટકારવામાં આવી છે. નોટબંધી બાદ થયેલા રોકડના હિસાબ વેપારીઓ પાસેથી માંગવામાં આવી રહ્યા હોવાથી સોના ચાંદીના વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. તો વધુ વિગતો સાથે અમારા સહયોગી જોડાઈ ચૂક્યા છે, જેમની જાણવાનો પ્રયાસ કરીએ. જી, જે રીતે આ સમગ્ર મામલે હવે જ્વેલર્સને નોટિસ ફટકારવામાં આવી છે, શું છે વધુ વિગતો? કોમલ, વર્ષ 2016માં જે ગાળો હતો તેમાં 8 અને 9 તારીખ દરમિયાન જેટલા પણ સોની જ્વેલર્સને ત્યાંથી જેટલા પણ લોકોએ ખરીદ વેચાણ કર્યા હતા તેને લઈને ઇન્કમટેક્સ વિભાગ છે તે સતર્ક રહ્યું હતું. તેણે ઘણી બધી જગ્યાઓ પર રેકોર્ડિંગ પણ કર્યા હતા. ઇન્કમટેક્સ વિભાગના જ અધિકારીઓએ કેટલાક ફૂટેજ પણ મેળવ્યા હતા અને અગાઉ જે નોટિસ આપી હતી તેમાં ઘણા બધા જ્વેલર્સને ત્યાંથી તે લોકોના સીસીટીવી ફૂટેજ પણ મેળવ્યા હતા. ત્યારબાદ એની જે કાર્યવાહી છે તે આગળ વધી છે અને હવે ઘણા બધા જ્વેલર્સે તેમને ત્યાં નોટિસ મોકલવામાં આવી છે. તેમની પાસેથી એ ખુલાસા માંગવામાં આવ્યા છે કે આ જે નોટબંધીનો સમયગાળો હતો તે દરમિયાન તેમને ત્યાંથી કેટલું સોનું છે તેનું ખરીદ વેચાણ થયું છે, સામાન્ય દિવસોમાં કેટલું સોનું હોય છે તેનું ખરીદ વેચાણ થતું હોય છે અને પર્ટિક્યુલર નોટબંધીનો જે સમયગાળો હતો તે સમયગાળામાં કેટલા સોનાની ખરીદ વેચાણ થઈ હતી, સાથે જેટલા પણ લોકોએ સોનાનું ખરીદ તેમજ વેચાણ કર્યું હતું તે લોકોએ રેકોર્ડ રાખ્યા છે કે કેમ તેની પણ ચકાસણી છે તે ઇન્કમટેક્સ વિભાગ કરી રહ્યું છે. ઇન્કમટેક્સ વિભાગે સાથે જ એ તમામ જ્વેલર્સ પાસેથી, ગુજરાતના મોટાભાગના જ્વેલર્સ પાસેથી એ વિગતો માંગી છે કે તમે રજીસ્ટર મેન્ટેન કર્યા છે કે કેમ, બિલ જનરેટ કર્યા છે કે કેમ, સાથે જેટલા પણ લોકો તમારી પાસેથી સોનું ખરીદી ગયા તે લોકોની ડિટેલ્સ છે તે પણ આપો, તે પ્રમાણેની પૂછપરછ પણ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા કરવામાં આવી છે. તેથી ચોક્કસ કહી શકાય કે નોટબંધીનો જે સમયગાળો હતો તે સમયની સૌથી મોટી કાર્યવાહી છે તે હજુ પણ ચાલુ જ છે અને ઇન્કમટેક્સ વિભાગે આખા ગુજરાતના તમામ મોટાભાગના જ્વેલર્સને આ નોટિસ પાઠવતા તમામ જ્વેલર્સમાં ચોક્કસ ફફડાટ વ્યાપી ગયો છે. પરંતુ ઘણા બધા જ્વેલરીઓનું કહેવું એવું છે કે તે લોકોએ કશું જ ખોટું નથી કર્યું અને જે પણ લોકોએ સોનું વેચ્યું છે તેની સામે પૈસા લીધા છે, તેની સામે બિલ પણ જનરેટ કર્યા છે તેવો પણ વેપારીઓ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેથી જે લોકોએ પોતાના આ રીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે તેમ લોકોએ કહ્યું છે કે તેમ લોકોએ રિટર્નમાં પણ નોટિસના જવાબ આપ્યા છે અને સાથે જ જે લોકોને રૂબરૂ બોલાવ્યા હતા તે લોકોએ રૂબરૂ જઈને પણ જવાબ આપ્યા છે. ત્યારે હવે જોવાનું હોય છે કે આગળના સમયમાં પર્ટિક્યુલર આ કેસને લઈને કઈ કાર્યવાહીઓ થાય છે. જે આર્થિક સમગ્ર માહિતી બદલ આભાર. તો આઈટી વિભાગ હરકતમાં આવ્યું છે કે નોટબંધી બાદ સોના ચાંદીના વેપારીઓમાં કે જેમણે 50 લાખથી વધારેનું ટર્નઓવર કર્યું છે તેમને નોટિસ ફટકારવામાં આવી છે અને તપાસ પણ કરવામાં આવશે.